નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત એમાં ચેપ્ટર 8માં આજે શરૂઆત કરીએ સ્વાધ્યાય 8.3. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 8.3માં દાખલા નંબર 1 જોઈએ તો નફો અને ખોટ શોધવાના છે તથા તેની ટકાવારી પણ શોધવાની છે. હવે એમાં પહેલો દાખલો વિદ્યાર્થી મિત્રો જોઈએ. આપણે ચેપ્ટરની પ્રાથમિક સમજ મેળવી હતી ત્યારે નફો અને ખોટ કઈ રીતે શોધાય તથા તેની ટકાવારી પણ કઈ રીતે શોધાય તેના સૂત્રો પણ જોયા હતા, તેનો અહીંયા ઉપયોગ કરવાનો છે. દાખલા નંબર એ પહેલાં જોઈએ. બગીચામાં વપરાતી કાતર રૂપિયા 250માં ખરીદી અને તેને વેચી કેટલામાં? 325 રૂપિયામાં. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત શું થઈ જાય છે? વધી જાય છે. માટે ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય એટલે શું થાય છે? નફો થાય છે અને તેની ટકાવારી પણ શોધવાની છે. તો લખીએ અહીંયા ખરીદ કિંમત એટલે કે ખકી, ટૂંકમાં લખીએ છે ખરીદ કિંમત એટલે કે ખકી, રૂપિયા 250. એ જ રીતે લખીએ વેચાણ કિંમત એટલે કે રૂપિયા 325. હવે આ બંનેની બાદબાકી કરીએ એટલે આપણને નફો મળશે. અહીંયા લખી શકાય વેચાણ કિંમત એ ખરીદ કિંમત કરતાં કેવી છે? વધારે છે. એટલે વેચાણ કિંમત ગ્રેટર ધેન ખરીદ કિંમત એટલે નફો થશે. માટે કાતર વેચતા નફો થાય. હવે નફો કેટલા રૂપિયા થાય પહેલાં એ શોધીએ. તો નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત, એટલે કે નફાનું સૂત્ર લખીએ વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. તો 325 માઇનસ 250. બાદબાકી કરીએ તો 325માંથી 250 બાદ કરીએ તો કેટલા વધશે? રૂપિયા 75. માટે નફો કેટલા રૂપિયા થાય છે? કાતર વેચતા કેટલા રૂપિયા નફો થાય છે તેમ કહેવાય? રૂપિયા 75 નફો થાય છે તેમ કહી શકાય. હવે તેની ટકાવારી શોધવાની છે. તો નફાની ટકાવારી બરાબર શું લખાશે? હવે નફાની ટકાવારી બરાબર તેનું સૂત્ર લખીએ નફો ભાગ્યા ખરીદ કિંમત ને ગુણ્યા 100. ટકાવારી શોધવાની હોય ત્યારે કિંમતને 100 વડે ગુણવા પડશે. હવે ચલો નફો કેટલા રૂપિયા છે? તો કે 75 રૂપિયા ભાગ્યા ખરીદ કિંમત કેટલી છે? 250 રૂપિયા ગુણ્યા 100. હવે અંશ અને છેદમાંથી એક 0 કેન્સલ થાય છે. 75 ગુણ્યા 10 ભાગ્યા 25 એટલે કે 75 ગુણ્યા 10 ભાગ્યા 25. તો 25 તરી 75 છેદ ઉડશે અને 3 ગુણ્યા 10 એટલે વધશે 30. માટે શું લખી શકાશે? તમારે આખા વાક્યમાં નીચે જવાબ પણ લખવાનો છે. માટે કાતર વેચતા, બગીચામાં વપરાતી કાતર વેચતા રૂપિયા 75 એટલે કે 30% નફો થાય છે. આ વિધાન તમારે લખવાનું રહેશે. એ જ રીતે તેનો દાખલા નંબર ડી જોઈએ. એક સ્કર્ટની પડતર કિંમત કેટલા રૂપિયા છે? રૂપિયા 250. સ્કર્ટની પડતર કિંમત આપેલી છે રૂપિયા 250 અને તે રૂપિયા 150માં વેચ્યું. સ્કર્ટ કેટલામાં, પડતર કિંમત કેટલી છે તેની? 250 અને વેચ્યું છે 150માં. હવે વેચાણ કિંમત કરતાં અહીંયા પડતર કિંમત કેવી છે? વધારે છે એટલે ખોટ જશે. હવે લખીએ અહીંયા પડતર કિંમત બરાબર રૂપિયા 250 અને વેચાણ કિંમત બરાબર રૂપિયા 150. અહીં પડતર કિંમત છે એ વેચાણ કિંમત કરતાં કેવી છે? વધારે છે એટલે ગ્રેટર ધેન વેચાણ કિંમત. હવે પડતર કિંમત વિદ્યાર્થી મિત્રો વેચાણ કિંમત કરતાં વધારે હોય ત્યારે શું થશે? ખોટ જશે. માટે સ્કર્ટ
વેચતા ખોટ જાય છે તેમ કહી શકાય. હવે પહેલાં તો ખોટના રૂપિયા સુધી, કેટલા રૂપિયા ખોટ જાય છે, તો ખોટ બરાબર તેનું સૂત્ર શું આવશે, પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત. જ્યારે નફામાં સૂત્ર શું હતું, વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત, એટલે કે પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત બરાબર શું થશે, પડતર કિંમત છે 250 રૂપિયા માઇનસ 150, એટલે રૂપિયા 100 ખોટ જશે. હવે ખોટની ટકાવારી શોધીએ, ખોટની ટકાવારી, હવે ખોટની ટકાવારી બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો, ખોટ આપણે નફાની ટકાવારીનું સૂત્ર જોયું, નફો ભાગ્યા ખરીદ કિંમત ગુણ્યા 100, તો એ જ રીતે ખોટમાં પણ ખોટ ભાગ્યા અહીંયા ખરીદ કિંમતની જેમ અહીંયા આવશે પડતર કિંમત ગુણ્યા 100. ખોટ કેટલા રૂપિયા છે, 100 રૂપિયા, પડતર કિંમત કેટલી હતી, રૂપિયા 250 ગુણ્યા 100. અંશ અને છેદમાંથી 10 કેન્સલ થાય છે. હવે જોઈએ તો 25 ચોક 100, એટલે કે અંશમાં કેટલા વધશે, 4 × 10 બરાબર રૂપિયા 40 ટકા, રૂપિયા 40 નહીં આવે વિદ્યાર્થી મિત્રો, 40 ટકા આવશે. માટે શું કહી શકાશે, સ્કર્ટ વેચતા 40 ટકા ખોટ જાય છે. માટે સ્કર્ટ વેચતા 40 ટકા ખોટ જાય છે તેમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર 1નો એ અને ડી દાખલો પૂર્ણ થાય છે. આ જ રીતે તમારે દાખલા નંબર બી અને સી, દાખલા નંબર 1નો બી અને સી આ જ રીતનો દાખલો છે. સૌ પ્રથમ નફો થયો હોય તો નફો રૂપિયામાં શોધવાનો અને ત્યારબાદ તેની ટકાવારી શોધવાની. એ જ રીતે જો ખોટ ગઈ હોય તો ખોટ રૂપિયામાં શોધવાની અને ત્યારબાદ તેની ટકાવારી શોધવાની. આ બંને દાખલા તમારે આ જ રીતના છે જે હોમવર્કમાં ગણવાના રહેશે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2, ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો. હવે ગુણોત્તર અહીંયા આપેલા છે તે પદોને આપણે ટકાવારીમાં ફેરવવાના છે. તો જોઈએ દાખલા નંબર એ, 3:1 ગુણોત્તરમાં આપેલું છે તેને ટકાવારીમાં ફેરવવા હોય તો સૂત્ર વાપરીએ. સૌ પ્રથમ ગુણોત્તર, ગુણોત્તરના પદોનો સરવાળો, અહીંયા બંને પદ આપેલા છે 3:1, એટલે કે 3 + 1 કરીએ તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો, 4 થશે. હવે સરવાળો કર્યા બાદ દરેક પદની આપણે ટકાવારી શોધવાની છે. તો પહેલું પદ ટકામાં, ગુણોત્તરનું પહેલું પદ ટકામાં બરાબર કેટલા થશે, પદ જે આપેલું છે એટલે કે 3/4 કુલ સરવાળો છે એના વડે ભાગવાના છે અને ગુણ્યા 100. ટકાવારી શોધવી હોય ત્યારે 100 વડે ગુણવાના, એટલે શું થશે અહીંયા 4 × 100 / 4 કરીએ તો 25 ચોક 100, એટલે 25 × 75 પહેલાં પદના ટકા કેટલા થશે, 75 ટકા. એ જ રીતે બીજું પદ ટકામાં બરાબર કેટલા થશે, 1/4 કુલ સરવાળો છેદમાં આવશે ગુણ્યા 100. ચલો અહીંયા પણ 25 ચોક 100 એ છેદ ઉઠશે, 25 × 1 = 25, એટલે ટકાવારી કેટલી થઈ બીજા પદની, 25 ટકા, અને પહેલાં પદની ટકાવારી 75 ટકા, એટલે સરવાળો કેટલો થશે, 100 ટકા. એ જ રીતે 2:3/5 અહીંયા 3 પદો છે તો પદોનો સરવાળો કેટલો થશે, 3 × 2 = 5 અને 5 = 10, એટલે પદોનો સરવાળો કેટલો થાય છે, 10. તો પહેલું પદ ટકામાં લખીએ તો કેટલા થશે, અંશમાં કેટલા આવશે, 2/ કુલ સરવાળો અને ગુણ્યા
સો, આન્સરને છેદમાંથી એક ઝીરો કેન્સલ થઈ જાય, 2 × 10 એટલે કે 20%. એ જ રીતે બીજું પદ ટકામાં, તેમાં પણ શું થશે વિદ્યાર્થી મિત્રો, બીજું પદ કયું છે, 3 × 3 કેટલા આવશે, 10, અને 100, અંશને છેદમાંથી એક ઝીરો કેન્સલ, 10 × 30 એ જ રીતે તમારે ત્રીજું પદ તમારે જાતે શોધવાનું છે, કેટલું થશે, ત્રીજું પદ એટલે કે 5/10 × 100, 5/10 × 100 કરશો, અંશને છેદમાંથી એક ઝીરો કેન્સલ થશે એટલે કે 10 × 5 આવશે, એટલે 50%, ત્રીજા પદની ટકાવારી 50% થશે. વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે હોમવર્કમાં દાખલા નંબર સી અને ડી આ જ રીતના છે. સૌ પ્રથમ તમારે ગુણોત્તરના જે પદો આપેલા છે બધાનો સરવાળો કરવાનો છે, ત્યારબાદ ટકાવારીમાં એક એક પદને લેવાના છે, એમાં જે પદ હોય તેને અંશમાં લખવાનું છે અને છેદમાં કુલ સરવાળો અને 100 વડે ગુણી નાખવાના છે. આ જ રીતના આ બંને દાખલા જે છે એ પણ તમારે હોમવર્કમાં ગણવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જોઈએ દાખલા નંબર 3. એક શહેરની વસ્તી 25,000માંથી ઘટીને 24,500 થઈ, તો ઘટાડાની ટકાવારી શોધો. હવે અહીંયા જોઈએ તો 25,000 કરતાં 24,500 ઓછા છે. અહીંયા લખ્યું જ છે કે ઘટી છે, વસ્તી ઘટી છે, તો ઘટાડો બરાબર, ઘટાડો બરાબર કેટલી વસ્તી ઘટી છે એ શોધીએ આપણે સંખ્યામાં. તો 25,000 - 24,500 એટલે કે 25,000માંથી 24,500 બાદ કરીએ તો કેટલા વધશે, 500, એટલે કે 500 વસ્તી ઘટી છે, અથવા તો શહેરમાંથી 500 વ્યક્તિઓ ઓછા થયા છે તેમ કહી શકાય. હવે આ ઘટાડાની ટકાવારી શોધીએ, તો ઘટાડાની ટકાવારી બરાબર શું થશે, ઘટાડો અંશમાં આવશે, પહેલાં હતી એ કુલ વસ્તી છેદમાં આવશે. ઘટાડાની ટકાવારી શોધવી હોય ત્યારે ઘટાડો અંશમાં, કુલ વસ્તી જે પહેલાં હતી એ છેદમાં, અને ટકાવારી શોધવી છે એટલે 100 વડે ગુણવા પડશે. અંશ અને છેદમાંથી વિદ્યાર્થી મિત્રો 2 ઝીરો કેન્સલ કરીએ, તો હવે 250, 500 ને 250 વડે ભાગીએ, તો 250 × હજુ અહીંયાથી અંશ અને છેદમાંથી 1 ઝીરો કેન્સલ થાય છે એટલે 50/25, તો આપણે જાણીએ છીએ 25 × 2 = 50 એટલે ઘટાડાની ટકાવારી કેટલા ટકા થશે, 2% થશે તેમ કહી શકાય. માટે જવાબ લખી શકાય, માટે શહેરની વસ્તી 2% ઘટી તેમ કહી શકાય. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5. હવે દાખલા નંબર 5 જોઈએ તો જો એક, વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3ની જેમ જ દાખલા નંબર 4 છે, દાખલા નંબર 3 જેવો જ દાખલા નંબર 4 છે એટલે એ પણ તમારે હોમવર્કમાં ગણવાનો રહેશે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 5. તો દાખલા નંબર 5માં એક ટીવી કેટલામાં લીધું છે, 10,000માં ખરીદ્યું અને તેને 20% નફો મેળવી વેચ્યું, તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે તે શોધવાનું છે. તો હવે 10,000માં ખરીદ્યું છે એટલે કે આપણે વેચાણ કિંમત શોધવાની છે ટીવીની, શોધવાનું છે શું, ટીવીની ખરીદ કિંમત આપેલી છે, લખી નાખીએ ટીવીની ખરીદ કિંમત બરાબર રૂપિયા 10,000, ટીવીની વેચાણ કિંમત આપણે શોધવાની છે, નફો બરાબર કેટલા ટકા છે, 20%, તો તેની વેચાણ કિંમત કેટલી તે આપણે શોધવાની છે. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો નફો કેટલા ટકા આપેલા છે, તો તેને રૂપિયામાં ફેરવીએ, તો નફો બરાબર કેટલા ટકા છે, 20%, એટલે કે ખરીદ કિંમતના 20%, એટલે કે 10,000 × 20/ટકાવારીને સંખ્યામાં ફેરવવા એટલે 100 વડે ભાગવાના. તો અહીંયા અંશ અને છેદમાંથી આ 1 ઝીરો કેન્સલ થાય છે, બીજો ઝીરો પણ અહીંયા 10,000માંથી 1 કેન્સલ થશે, માટે 1,000 × 2
એટલે કે રૂપિયા 2000 નફો થશે, એટલે કે મૂળ કિંમત ઉપર 2000 રૂપિયા નફો થાય છે. માટે ટીવીની વેચાણ કિંમત કેટલી થશે? વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા નફો, નફો ઉમેરી દેવાનો, એટલે કે ખરીદ કિંમત છે 10000 અને નફો છે 2000. માટે ટીવી કેટલામાં વેચ્યું હશે? 12000 રૂપિયામાં વેચ્યું હશે, તેમ કહી શકાય. ટીવી રૂપિયા 12000માં વેચ્યું હશે તેમ કહી શકાય. એટલે કે ટીવી વેચતા તમને નફો આપેલો છે ટકાવારીમાં, તેને સૌ પ્રથમ આપણે રૂપિયામાં ફેરવ્યા અને તે રૂપિયા મૂળ કિંમતમાં ઉમેરી દીધા. માટે ટીવી રૂપિયા 12000માં વેચ્યું તેમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્વાધ્યાય 8.3ના દાખલા નંબર 1 થી દાખલા નંબર 5 પૂર્ણ થાય છે, જેમાં દાખલા નંબર 4 તમારે હોમવર્કમાં ગણવાનો છે. એ જ રીતે દાખલા નંબર 2માં દાખલા નંબર સી અને ડી હોમવર્કમાં ગણવાના છે, અને દાખલા નંબર 1માં દાખલા નંબર બી અને સી પણ તમારે હોમવર્કમાં ગણવાના રહેશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના દાખલા વિશે વાત કરીશું. થેન્ક યુ.